કે મોર્નિંગ માં આવી જાય એડિટિંગ થઈ જાય પણ વિદ્યાર્થીઓને ખબર હોતી નથી તો આપણે આ ત્રણ વસ્તુ છે કે આપણે જીટીયુ ની રીલ બેસિક તો ખબર હોવી જોઈએ બેકલોગ કેટી શું છે હવે તમને હું એક એક કરી અને સવ વિસ્તાર નહીં પણ આપણે શાંતિથી શોર્ટ થી તમને એક જ ફેરામાં સમજાવી જશે બરાબર હું તમને એક્ઝામ્પલ આપું કે સેમેસ્ટર 1 ની અંદર તમે કોઈ એક સબ્જેક્ટ માં ફેલ થાઓ એફ એફ આવ્યો બરાબર ફ્રી ચેક નહીં કુરી છે નહીં કુ બધું ચેક કરી દીધું છે તમે ફેલ જ છો બરાબર જી તમે એક સબ્જેક્ટમાં એક વાર ફેલ થયા ને મિત્રો બેકલોક કહી શકાય સમજાણું સમજાણું એક વિષયમાં એક વાર ફેલ થવાથી શું મળે આપણે તો રેડી કે એક મુનો કરીને વિદ્યાર્થી છે બરાબર એ વિદ્યાર્થી ને સેમ મનમાં બેકલોક આવ્યો એક બેકલોક આવ્યો બરાબર ઇંગ્લિશમાં એ ભાઈ ફેલ થયો બરાબર સ્કીલ ઇંગ્લિશમાં

હવે તમને સમજાવું કે મિત્ર ને ઘણું સમજાવ્યું પણ એ ના સમજો એટલે હવે ભાઈબંધ કરતા 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 એવા પાંચ સબ્જેક્ટ ભેગા થઈ ગયા બરાબર કે કાઢી શક્યો નહીં એટલે કે એક સબ્જેક્ટમાં બે વાર ફેલ થયો એટલે થઈ એવા કેટલા સબ્જેક્ટ ભેગા થઈ ગયા પાંચ એટલે ટોટલ ફાઈવ કેટી ફાઈવ કેટી થઈ એટલે એ ભાઈબંધ શું થઈ ગયો ડિટેન થઈ ગયો બસ એટલી નાનકડી એવી સિમ્પલ વસ્તુ છે બરાબર એટલે ઈ મુનાને ખબર નથી મિત્રો પણ આપણે બધાને ખબર હોવી જોઈએ કે રીટિન કઈ રીતે થઈ શકે કેમ કે હું અત્યારે એક એક્ઝામ્પલ તરીકે લઉં કે તે બધે મોસ્ટ ઓફ સેમ થી માં પહોંચી ગયા બરાબર અને ઘણા લોકોને સેમ વન છે એમાં બે ત્રણ સબ્જી કહેવા છે કે હજી બેકલોગ નેક્સ્ટ એક્ઝામ આવી પણ નીકળી શક્યા નથી એટલે બે ત્રણ કેટી કે છે મોછિત બે કે ત્રણ નો ઈસ ના હોય તો વધારે સારું હોય બરાબર હોય તો હવે તમારે ઈ જોવાનું હોય કે સેમ થર્ડ માં નો આવે

એટલે આવું બધું છે એ આખે આખું કોમ્પ્યુશન વાળું છે મિત્રો એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો તમને એક વાર પાછું રિવાઇઝ કરાવી દઉં બરાબર કે આપણે એવું માનીએ કે કમ્યુનિકેશન અને સ્કિલ છે બરાબર કમ્યુનિકેશન અને સ્કિલ વાળો સબ્જેક્ટ છે ઇંગ્લિશ આપણે ઇંગ્લિશ તરીકે ઓળખીએ આ સબ્જેક્ટ છે એમાં બે વાર એક્ઝામ આપવા છતાં ભાઈ ફેલ થયો એટલે એની એક ખેતી થઈ હવે એવું માનું બરાબર કે એને મેક્સ છે એમાં પણ એકવાર બેકલો ભાઈબત ના નીકળો પાછી એક સેમ આઈપી પાછો રહી ગયો એટલે એ શું થયું કે પાછી એક બે વાર ફેલ થઈ ગયો એટલે બીજી કેટી થઈ કેવા ટોટલ પાંચ સબ્જેક્ટ છે તમારા ભેગા થઈ જાય બરાબર એ તમારી પાંચ કેટી થઈ ગઈ કેવા મિત્રો અને પાંચ કેટી એટલે હું કે આપણે સ્ટેડિયમ બહાર એટલે કે આપણે શું કરવાનું કે એક વર્ષ છે ને બેસી અને ઘરે સોલ્વ કરવું પડે પછી આગલા સેમમાં માં જવા મળે

અને ડિટેલ રૂલ માટે બરાબર એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખે બરાબર અને હજી લગી જો આપણે યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને કોઈ પણ નવીન ઇન્ફોર્મેશન આવે તો સીધી તમને પહોંચી જાય કે પ્રી ઓપમાં છે મિત્રો બને એટલું અમે સારું અને સાચું જ અપલોડ કરીએ છીએ અને બને તમે પણ સામે એટલો સપોર્ટ કરો બરાબર જેથી કરીને અમને પણ થોડુંક સારું એવું લાગે કોઈને કંઈ ના સમજે તો પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને પૂછી શકે છે હું ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને બધી લિંક આપી દઉં છું બરાબર અને કોઈને જોઈન્ટ થવામાં તકલીફ પડે તો કોઈ પણ સેમેસ્ટરની બ્રાન્ચનો યુઝ કરી લિંકનો યુઝ કરી તમારે પર્સનલ મેસેજ કરે એટલે એનો જોઈન્ટ કરી દઈશ બરાબર એટલે કોઈ ટેન્શન લેવા નથી અને તમારા બધા મિત્રો છે દોસ્તો એને શેર કરો બરાબર કે ઘણા લોકોને બેકલો કેટી આવી છે અત્યારે મિત્રો તમે જો સિરિયસ નહીં થાઓ તો પછી વધારે બેકલો કેટી ભેગી થઈ જશે હજી તમને તમારા ઘણા દોસ્તો હશે ઘણા મિત્રો હશે એ જો અત્યારે સેમેસ્ટર થર્ડ છે આપણે રનિંગમાં ચાલુ છે બરાબર તો મિત્રો તમે એક વસ્તુ ધ્યાન રાખો એ થર્ડ સેમ ના ટેકનિકલ સબ્જેક્ટ પાંચ છ ની એક્ઝામ આપવાની પ્લસ સેમ 2 ની વાત કરીએ તો સેમ માં એક હોય કે બે હોય તો વિચાર કરો કે કે આપણે આની તૈયારી પર ફોકસ કરવું કરવું સેમ પછી આપણે સેમ 1 નું કરવું એના કરતા આપણે શું કરશું કે હવેથી આપણે ધ્યાન રાખ આપણું 1 થી દોઢ યર તો વયું ગયું હવે આપણી પાંચ એક યર જેવું બચ્યું હોય સમય એ આપણો ખરાબ ના થાય જે લોકોને આગળ ડિગ્રીમાં જવું છે એ મિત્રો પર ખાસ ધ્યાન રાખે જે લોકોને જોબ કરવી છે બરાબર એ મિત્રો પણ ખાસ ધ્યાન રાખે આટલું એક ઇન્ફોર્મેશન હતી મિત્રો સુધી પહોંચાડો ને તમે ફ્રેન્ડલી સમજાવવાની ટ્રાય કરી છે કોઈ આપણે આઈફાઈ લેવલની કોઈ લેંગ્વેજ યુઝ કરતા નથી બરાબર એ તમને આરામથી સમજાઈ જાય સદાય ન સમજાય તો પૂછી લેવાનું આપણે બીવાનું નથી બરાબર એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે ચાલો મિત્રો આપણે પૂરો કરીએ છીએ બરાબર એક વસ્તુ ધ્યાન રાખજો કે મુનો છે એની જેમ આપણે બેકલોગ કેટલી ના આવે ના થાય બરાબર આપણે જે એન્જિનિયરિંગ માં ઘણું બધું આગળ વધવાનું છે તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી કોમેન્ટ કરી બધા મિત્રો સુધી શેર કરો અને સેમ 3 અને સેમ 1 ની વાત કરી તો આપણી YouTube ચેનલ ઉપર GTO एग्जाम મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ અપલોડ થવાના શરૂ થઈ ગયા છે મિત્રો બરાબર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ અપલોડ થવાનું શરૂ થઈ ગયા છે મિત્રોને મેંથી આઈએમપીની રીતની તૈયારી કરી હોય એ પ્રિયોમાં કરી શકશ અને મોસ્ટ ઓફ ઘણું બધું મેં પૂછાય છે તમે તમારા સિન્ડ પૂછશો તમને ઘણું બધું કહેશે બરાબર બધી બ્રેન્ચ માટે છે એટલે કાંઈ વીવાની કોઈ જરૂર નથી ઓકે થેન્ક યુ બાય બાય ટીક કેર હંમેશા હસતા રહ્યો અને મોજ માર્યું ઓકે બાય